नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित जेनो चेप्टर नंबर 6 रेखाओ अने खूणाओ। विद्यार्थी मित्रों, आगळना सेशन मां एटले के पार्ट 4 मां आपणे स्वाध्याय 6.2 ना दाखला नंबर 3 सुधी अभ्यास कर्यो हतो। तो आजे आपणे दाखला नंबर 4 थी शुभ शरूआत करीए। तो विद्यार्थी मित्रों, दाखला नंबर 4 के आपेल आकृति मां जो PQ समांतर ST એટલે આ જે છે એ આને સમાંતર હોય બરાબર, તો PQR બરાબર 110 PQR એટલે આ 110 અને RST એટલે કે RST 130 તો QRS શોધો બરાબર, તો આ એંગલ શોધવાનો છે રાઈટ। તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે રચના કે R માંથી પસાર થતી બરાબર, R માંથી પસાર થતી ST ને સમાંતર એટલે ST ને R માંથી પસાર થતી અને ST ને શું છે સમાંતર રેખા RU દોરો, રેખા RU દોરો બરાબર। તો એ રેખા કેવી રીતે દોરીશું તો કે આપણે અહીંયા R માંથી પસાર થતી રેખા બરાબર, તો કે આ રેખા આપણે દોરીશું RU બરાબર અને ST ને સમાંતર થઈ ગઈ રાઈટ। તો આપણે શું લખીએ તો કે PQ સમાંતર ST અને ST સમાંતર RU, ધેરફોર PQ સમાંતર ST અને ST સમાંતર RU બરાબર, તો આ રીતે થશે તો PQ સમાંતર RU તેથી PQ સમાંતર RU રાઈટ, PQ સમાંતર RU। તો વિદ્યાર્થી મિત્રો, ST સમાંતર RU જે છે ની છેદિકા, ST સમાંતર RU બરાબર, ST સમાંતર RU ને છેદિકા ની છેદિકા કઈ છેદિકા છે જો તો ST સમાંતર RU એની છેદિકા કઈ છે તો કે SR, આ છે SR એ શું છે એની છેદિકા RU છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે શું થશે તો કે T ખૂણો TSR પ્લસ ખૂણો SRU બરાબર 180 therefore ખૂણો PSR એટલે કે આ ખૂણો PSR વત્તા બીજો કયો ખૂણો તો કે SRU એટલે કે SRU એટલે આ ખૂણો SRU બરાબર 180 ડિગ્રી બરાબર। હવે TSR જે છે એ કેટલું આવશે 130 ડિગ્રી વત્તા ખૂણો SRU બરાબર 180 ડિગ્રી, તો ખૂણો SRU બરાબર તો કે 180 ડિગ્રી માઇનસ 130 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, તો અહીંયા SRU બરાબર 180 માંથી 130 જાય તો 50 ડિગ્રી બરાબર, SRU બરાબર 50 ડિગ્રી જે શું છે છેદિકાની એકમ એક જ બાજુના એક જ તરફના અંતઃકોણો છે, આ શું છે તો કે છેદિકાની એક બાજુના
अंतःकोण बराबर तो कि SRU बराबर 50 डिग्री। तो विद्यार्थी मित्रों आ आपने शू मळ्युं तो के एक नंबर राइट। हवे तो शू करीशु आकृति ने बराबर जो तो के PQ એટલે કે આ PQ સમાંતર શું છે RU બરાબર PQ જે છે એ કોને સમાંતર છે તો કે RU ને। હવે RU ને સમાંતર છે તો એની છેદિકા કઈ થાય તો કે QR છેદિકા QR છે બરાબર। तो वह QR छेदिका छे तो खूनो PQR તેથી खूनो PQR બરાબર એટલે કયો ખૂણો આ અને Q બીજો કયો ખૂણો થશે બરાબર QRU બરાબર ખૂણો QRU છે રાઈટ। તો તે અંતઃયુગ્મ કોણ QRU એટલે આ કોણ બરાબર। तो ये शू कहवा अंतःयुग्म कोण बराबर। तो PQR बराबर QRU। हवे आ केटलो छे Q खूणो तो के 110 એટલે PQR छे PQR એમાં આ ખૂણો 110 છે તો QRU જે છે એ એના બરાબર હતા એટલે આ પણ કેટલા થશે 110 110 ડિગ્રી બરાબર QRU therefore QRU बराबर 110 डिग्री। એટલે આ પણ કેટલા મળે આપણે તો કે 110 ડિગ્રી। તો આ સમીકરણ નંબર 2 એટલે મીન્સ કે બીજું પરિણામ બરાબર। તો કે હવે QRU અને SRU QRU અને SRU બરાબર એ બંને કેવા થયા આસન્ન કોણ છે। હવે तो के खूणो QRU અને બીજો કયો ખૂણો તો કે SRU અને ખૂણો SRU આસન્ન કોણ છે બરાબર। આસન્ન કોણ છે તો QRS એટલે કે આ ખૂણો વત્તા SRU એટલે કે SRU આ ખૂણો અને આ ખૂણો ए बराबर શું થાય QRU બરાબર। તો ફરીથી લખીશું કે therefore QRS જો QRS એટલે આ ખૂણો બરાબર એ પછી બીજો ખૂણો કયો કીધો તો કે બીજો ખૂણો SRU તો SRU એટલે બીજો આ ખૂણો SRU એ આખો કયો ખૂણો થાય છે। तो આપણે આ લખી શકીએ કે QRU આ બંનેનું ટોટલ બરાબર આ ખૂણો થાય બરાબર। તો QRS + 50 QRS અને SRU આપણે શોધ્યું તો 50 અહીંયા લખીશું QRS અહીંયા SRU ની જગ્યાએ 50 ડિગ્રી અને QRU બરાબર કેટલા છે આપણે શોધ્યા તો કે 110 डिग्री राइट। तो QRS छे ये हमने एम रहे से बराबर 110 डिग्री ओछा 50 तो therefore QRS बराबर 60 डिग्री ओके। तो ये आपने कितना मळ्या 60 डिग्री। तो विद्यार्थी मित्रों फरी एक बार तो के रचना आर मधी पसार थती आपणे आर एक દોરેલું છે આર મધી પસાર થતી એક રેખા આર્યુ બરાબર જે ST ને સમાંતર છે બરાબર એ આપણે દોરી। હવે PQ સમાંતર ST એટલે PQ છે ST ને સમાંતર હોય તો ST આર્યુ ને સમાંતર હોય બરાબર। ત્યારબાદ PQ સમાંતર આર્યુ જે આર્યુ ને સમાંતર છે તો ST સમાંતર આર્યુ ની છેદિકા આર્યુ છે તો TSR એટલે કે TSR વત્તા SRU બરાબર 180 બરાબર છેદિકાની એક બાજુના અંતયુગ અંતઃકોણો છે તો TSR કેટલા છે 130 ડિગ્રી SRU 180
तो 130 डिग्री છે બરાબર ની આ બાજુ આવે તો 180 માંથી 130 જાય એટલે 50 ડિગ્રી એ એક નંબરનું પરિણામ ત્યારબાદ PQ સમાંતર આવ્યું હવે PQ ને સમાંતર આવ્યું છે એવું કહીએ તો એની છેદિકા કઈ થાય આ થાય તો એમાં PQR બરાબર QRU એ અંતઃયુગ્મ કોણ એટલે કે PQR એટલે આ ખૂણો અને આ ખૂણો એ કેવા થાય અંતઃયુગ્મ કોણ કહેવાય તો PQR 110 આપેલા છે તો QRU પણ કેટલા થાય 110 આ બીજો પરિણામ હવે QRU અને SRU આસન્ન કોણ છે તમે જોઈ શકો છો તો એ બંનેનો સરવાળો બરાબર કેના બરાબર થાય છે તો કે QRU બરાબર કોણો કોણો તો કે QRS એટલે કે આ ખૂણો અને SRU આ ખૂણો એ આ બંને ખૂણાનો સરવાળો કોના બરાબર થાય છે તો કે QRU એના બરાબર થાય છે રાઈટ તો QRS શોધવાનું છે SRU આપણે શોધ્યું તો 50 અને QRU આપેલું છે 110 હવે આ 50 ને 110 માંથી માઈનસ થાય તો QRS આપણને કેટલા મળે તો કે 60 ડિગ્રી ઓકે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 4 અહીં પૂર્ણ થયો હું 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 5 કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD હોય APQ બરાબર 50 ડિગ્રી અને PRD ખૂણો PRD બરાબર 127 ડિગ્રી છે તો X અને Y મેળવો બરાબર તો અહીંયા AB સમાંતર CD છે અને APQ એ 50 ડિગ્રી આપેલું છે પછી PRD 127 ડિગ્રી આપેલું છે તો X અને Y શોધવાનો છે બરાબર ખૂબ જ સરળ દાખલો છે તો સૌપ્રથમ AB સમાંતર CD અને PQ તેમની છેદિકા છે બરાબર એટલે PQ તેમની છેદિકા છે તો અહીંયા લખીશું AB સમાંતર CD તથા PQ તેમની છેદિકા છે બરાબર તો APQ બરાબર PQR APQ બરાબર PQR બરાબર therefore ખૂણો APQ બરાબર ખૂણો PQR બરાબર APQ બરાબર PQR તો તેમને શું કહીશું અંતઃયુગ્મ કોણ અંતઃ યુગ્મ કોણ બરાબર અંતઃ યુગ્મ કોણ તો અહીંયા APQ બરાબર 50 ડિગ્રી છે તો X બરાબર અહીંયા PQR બરાબર 50 અહીંયા આના બરાબર 50 ડિગ્રી તો X બરાબર અહીંયા આના બરાબર X છે તો આપણને X બરાબર મળી ગયા 50 ડિગ્રી બરાબર તો આપણને X મળી ગયા રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો AB સમાંતર CD અને PR જે છે એ તેમની છેદિકા છે એકદમ ઈઝી દાખલો છે તો કે AB સમાંતર CD ની છેદિકા PR છે હવે એ તેમની છેદિકા હોય તો APR એટલે કે APR એટલે આ એંગલ y એંગલ થયો બરાબર બરાબર PRD તો કે PRD બરાબર તો કે ખૂણો APR બરાબર ખૂણો PRD તો અહીંયા APR બરાબર આપણને શું મળશે તો કે સૌપ્રથમ APR બરાબર શું આપેલું છે APR બરાબર 127 ડિગ્રી બરાબર APR બરાબર કેટલું આપેલું છે 127 ડિગ્રી થશે શા માટે તો કે આ બંને શું છે અંદર આ બંને તો કે એમના યુગ્મ આસન્ન કોણ છે બરાબર APR અને QPR બરાબર એ આસન્ન કોણ છે
विद्यार्थी मित्रों AB समांतर CD ની છેદિકા PR છે તો ખૂણો APR બરાબર ખૂણો PRD અહીંયા આપણે લખી શકીએ કે APR APR અને PRD બરાબર કેટલા છે તો 127 ડિગ્રી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે APQ અને Q QPR ये શું છે આસન્ન કોણ તો કે એ પી કયા તો કે એ પી ક્યુ અને બીજો કયો તો કે ક્યુ પી આર આસન્ન કોણ છે બરાબર શું છે આસન્ન કોણ છે અને તેમના सामान्य जे न होय अने तेमना सामान्य न होय तेवा भुज द्वारा अने तेमना सामान्य न होय तेवा भुज द्वारा तेवा भुज द्वारा શું થશે APR બને છે શું બને છે તો કે APR બને ખૂણો APR બને છે એટલે કયો તો કે APR એ બને છે તો કે APR બરાબર શું થશે આખા APR બરાબર તમે જોઈ શકો છો બે ખૂણાનો સમન્વય થઈ છે કયા કયા ખૂણાનો તો કે APQ એટલે કે APQ એટલે આ ખૂણો અને બીજો કયો ખૂણો તો કે QPR એટલે આ બંને ખૂણા બને છે કોના બરાબર APR બરાબર આખું APR છે એના બરાબર આ બે ખૂણા એટલે કે APQ પ્લસ કયો આવે તો કે QPR APQ પ્લસ ખૂણો QPR એટલે આ બંને ખૂણાનો શું થાય છે તો કે ટોટલ બરાબર APR થાય આથી શું થશે તો કે APQ પ્લસ QPR બરાબર ખૂણો APR બરાબર હવે આ બંનેની જગ્યાએ આપણે શું મૂકી દઈશું એમનો મૂલ્ય APQ જો 50 ડિગ્રી આપેલું છે QPR y આપેલા છે અને APR APR આપણે ફાઇન્ડ કર્યું 127 ડિગ્રી તો અહીંયા y એમના એમ 127 ડિગ્રી માંથી 50 માઈનસ કરો તો આપણને y મળશે 127 માંથી 50 માઈનસ કરો કેટલા આવશે તો કે 7 માંથી 0 એટલે 7 ના 7 અહીંયા ઉપર 10 કો 10 માંથી 12 એટલે 10 ને 12 12 10 ને 12 12 માંથી 5 એટલે 7 એટલે 0 એટલે 77 ડિગ્રી y બરાબર આપણને કેટલા મળ્યા તો કે 77 ડિગ્રી હવે વિદ્યાર્થી મિત્રો આપણ સમજી લ્યો અહીંયા આકૃતિ આપેલી છે તો કે AB સમાંતર CD તથા PQ તેમની છેદિકા છે હવે છેદિકાથી બનતું હોય તો કે APQ એટલે કે આ ખૂણો અને PQR PQR આ ખૂણો અને આ ખૂણો એ અંતઃયુગ્મ કોણ છે એટલે x બરાબર 50 મળી ગયા x ની જગ્યાએ ત્યારબાદ AB સમાંતર CD ની છેદિકા PR એટલે પછી આ છેદિકા લીધી તો એ છેદિકા એટલે APR APR બરાબર PRD એટલે PRD બરાબર છે તો એ બંને બરાબર છે તો PRD 127 તો APR કેટલું થાય 127 થાય હવે APQ અને QPR એ બંને શું છે આસન્ન કોણ APQ એટલે આ ખૂણો અને QPR એ બંને ખૂણા શું છે આસન્ન કોણ છે બરાબર દ્વારા APR બને છે તો કે APR બરાબર APQ પ્લસ QPR તો APQ પ્લસ QPR બરાબર APR APQ 50 ડિગ્રી આપ્યું છે QPR y આપ્યું છે બરાબર 127 ડિગ્રી જે આપણે શોધ્યું હતું હવે 50 ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે માઈનસ થાય 127 માંથી માઈનસ 50 એટલે y બરાબર 77 ડિગ્રી તો વિદ્યાર્થી મિત્રો છે ને ખૂબ સરળ દાખલો તો આ દાખલા ગોખવાના નથી સમજવાના છે અને તમારે એની પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતા રહેવાનું છે
तो पांचमो दाखलो पण आपणे पूर्ण कर्यो, बे सेकंड आपुं छुं, जोई शको छो। विद्यार्थी मित्रों हवे दाखला नंबर 6 अने आ स्वाध्याय 6.2 नो लास्ट दाखलो छे। तो के आपेल आकृतिमां PQ અને RS એટલે કે PQ અને RS બરાબર એ બે અરીસા છે, તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે। આ બંને અરીસા એક આપાત કિરણ AB એટલે કે આ AB છે એ આપાત થાય છે અરીસા PQ ને, B પર અથડાય છે બરાબર છે, એ આપાત થાય છે B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC એટલે અહીંયા અથડાઈને પછી એ પરાવર્તિત થાય છે પર ચાલીને અરીસા RS ને બરાબર RS ને C પર અથડાય છે તથા ફરી D CD એટલે કે CD પર પરાવર્તિત થઈ જાય છે। સાબિત કરો કે AB સમાંતર CD એટલે કે AB અને CD એ બંને સમાંતર છે એવું સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો રચના રેખા PQ ને લંબ કિરણ BE દોરો બરાબર, અહીંયા રેખા PQ ને લંબ કિરણ BE દોરો, જે આપણે દોર્યું છે કિરણ BE બરાબર, તથા રેખા RS ને, રેખા RS ને લંબ બરાબર, RS ને લંબ કિરણ કયું છે તો કે CF દોરો તથા રેખા RS ને લંબ કિરણ CF દોરો બરાબર। CF દોરવાની વાત કરી છે તો આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે અહીંયા લખીશું કે આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે, સાદા અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તક કોણ, પરાવર્તક કોણ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ બરાબર, સાદા અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય, આથી બિંદુ P બિંદુ B આગળ, આથી બિંદુ B આગળ ખૂણો ABE એટલે કે કયો ABE એટલે આ ખૂણો બરાબર બરાબર EBC EBC એટલે કે આ ખૂણો બરાબર, તો કે બિંદુ B આગળ ABE બરાબર ખૂણો EBC બરાબર। આ બંને ખૂણા કેવા છે તો કે સરખા છે, તો આને આપણે પરિણામ નંબર 1 આપીશું। ત્યારબાદ એવી જ રીતે બિંદુ C આગળ, આમ બિંદુ C આગળ અને બિંદુ C આગળ, બિંદુ C આગળ એવી રીતે કયા કયા ખૂણા પડે છે તો જુઓ, તો પહેલો ખૂણો કયો છે તો કે BCF એટલે કે BCF એટલે આ ખૂણો અને FCD એટલે આ ખૂણો, BCF આ ખૂણો અને FCD આ ખૂણો એ બંને સરખા છે, ખૂણો BCF બરાબર ખૂણો FCD પરિણામ નંબર 2 બરાબર। તો હવે શું થશે તો કે PQ સમાંતર RS, PQ સમાંતર RS બરાબર, PQ છે એ કોને સમાંતર છે RS ને, અને BE શું છે એ કોને લંબ છે BE, એ કોને લંબ છે તો કે PQ ને, અને બીજું તો કે CF કોને લંબ છે RS ને, CF લંબ RS
છે હવે વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે BE સમાંતર CF એ જ રીતે આપણે કહી શકીએ BE સમાંતર CF એટલે કે આ જે છે એ આને સમાંતર છે એવું કહેવાય તેથી ખૂણો કયો ખૂણો તો કે EBC બરાબર BCF EBC बराबर क्यों खूणो तो के BCF जो हम आ बने समांतर हो तो आ बने खूणा सरखा हो शा माटे कारण के अंतःयुग्म कोण छे अंतःयुग्म कोण बराबर हवे एने आपणे परिणाम नंबर 3 आपीशुं त्यार बाद विद्यार्थी मित्रों 1 2 अने 3 परथी શું કહી શકાય તો કે ABE ખૂણો A BE જોઈ લો A B E બરાબર છે જે BE કિરણ છે ત્યાંનો આ ખૂણો બરાબર EBC EBC બરાબર BCF અને FCD બરાબર ABE ખૂણો EBC બરાબર ખૂણો BCF बराबर खूणो FCD આ બધા જ ખૂણા કેવા થયા સમાન રાઈટ તો આ બધા જ ખૂણા સમાન હોય તો આપણે શું કહેવાય તો કે AB બરાબર ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર કયા ખૂણા લઈશું BCF BCF प्लस एफ सी डी बराबर खूणो बी सी एफ प्लस खूणो एफ सी डी बराबर तो आमा ए बी सी बराबर बी सी डी खूणो ए बी सी बराबर खूणो एफ सी डी आ बन्ने खूणा केवा छे एक बीजा ना समान छे એટલે આપણે અહીંયા શું કહીશું તો કે આસન્ન કોણ શું કહેવાય આસન્ન કોણ બરાબર પરંતુ ABC અને BCD એ રેખાઓ ABC અને BCD એ રેખાઓ AB અને CD ની છેદિકા પરંતુ ખૂણો ABC અને ખૂણો BCD એ રેખાઓ AB અને CD ની શું છે રેખાઓ AB અને CD ની છેદિકા બરાબર રેખાઓ છેદિકા કઈ છે BC આ છેદિકા BC થઈ છેદિકા BC બરાબર રેખા AB અને CD એની છેદિકા થઈ કઈ તો કે BC દ્વારા બનતા અંતઃયુગ્મ કોણ છે બનતા અંતઃયુગ્મ કોણ છે બરાબર અને તેઓ સમાન છે અને समान छे તેથી આપણે કહી શકાય માન્યું છે A એટલે કે AB સમાંતર CD AB સમાંતર CD રાઈટ આ આપણો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 બરાબર ખૂબ જ અગત્યનો તો કે આકૃતિ તમને આપેલી છે રેખા PQ ને લંબ કિરણ BE દોરો તથા રેખા RS ને લંબ કિરણ CF દોરો આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ થાય આથી બિંદુ B આગળ AB બરાબર ABC તમે જોઈ શકો છો એટલે પરિણામ નંબર 1 બિંદુ C આગળ BCF બરાબર FCD એ બીજો પરિણામ હવે PQ સમાંતર RS BE લંબ PQ અને CF લંબ RS છે તો આપણે કહી શકીએ કે BE સમાંતર CF બરાબર તો E ખૂણો EBC બરાબર BCF એ અંતઃયુગ્મ કોણ છે
ત્રીજું પરિણામ હવે 1 2 અને 3 પરથી AB બરાબર EBC બરાબર BCA બરાબર FCD તો ABE બરાબર EBC બરાબર BCF પ્લસ FCD આ બંનેનો સરવાળો એકના બરાબર થાય એટલે કે ABC બરાબર FCD જે શું છે આસન્ન કોણ છે પરંતુ ખૂણો ABC અને BCD એ રેખાઓ AB અને CD ની શું છે છેદીકર દ્વારા બનતા કેવા છે તો કે અંતઃયુગ્મ કોણ છે અને તેઓ સમાન છે એ સમાન હોય એટલે કહી શકાય કે AB સમાંતર CD તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ દાખલો હતો બરાબર તો આજના સેશનમાં એટલે કે પાર્ટ 5 માં આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા નંબર 4 5 અને 6 શીખ્યા જે ખૂબ જ અગત્યના હતા વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામમાં આમાંથી પણ દાખલો આવી શકે તો આની તૈયારી પૂરજોશથી કરજો આપણે સ્વાધ્યાય 6.2 સુધી ટેક્સ્ટબુકના બધા જ દાખલા પ્રિફર કરી લેજો પ્રેક્ટિસ વર્કના એમસીક્યુ પ્રિફર કરી લેજો જેથી કરીને તમારે આવનારી એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ ન થાય ઓકે તો આ સાથે આજનો લેક્ચર પૂર્ણ કરું છું ધન્યવાદ